मित्रों जमीन ना धोवाण ना जमीन नु धोवाण एटले शु अने जमीन ना धोवाण ना अटकाववा माटे ना पगलाओ नी चर्चा कर्या पछी एना पछी नो मुद्दो भूमि संरक्षण। आ पाठनी शुरुआत मां भण्या एम संरक्षण एटले के एनी रक्षा करवी, मावजत करवी, जतन करवू। भूमि आगळ एटले भूमि नु रक्षण करवू। भूमि संरक्षण एटले शु અને એના ઉપાય એ આ પાઠનો અંતિમ ભાગ છે। ભૂમિ સંરક્ષણ એટલે શું કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવવું, જમીનની ગુણવત્તા અથવા ફળદ્રુપતા જાળવી રાખવી તે। કે એક માર્કના એમસીક્યુ માં તમને પૂછાશે જમીનનું ધોવાણ અટકાવવી, જમીનની ગુણવત્તા જાળવવી તેને શું કહેવામાં આવે છે કે ભૂમિ સંરક્ષણ। ભૂમિ સંરક્ષણ એટલે શું કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવવું અને જમીનની ગુણવત્તા જાળવી રાખવી। હવે આ આપણે જમીનનું રક્ષણ ના કરીએ, ભૂમિનું સંરક્ષણ ના કરીએ તો શું થાય? જમીનનું ધોવાણ વધતું જ જાય, વધતું જાય, અને જમીનનું ધોવાણ વધવાથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય। એટલે ભૂમિ સંરક્ષણ શા માટે જરૂરી છે એવું પણ પૂછાય તો ભૂમિ સંરક્ષણ એ પૂરની શક્યતાઓને અટકાવવા માટે પણ જરૂરી છે। ભૂમિ સંરક્ષણ ન થાય તો પૂરની શક્યતાઓ વધી જતી હોય છે, માટે ભૂમિ સંરક્ષણ જરૂરી છે। મિત્રો આ બે લાઈન છે, મેં તમને ટૂંકો પ્રશ્ન કેવી રીતે પૂછાય એ કહ્યું। ભૂમિ સંરક્ષણ એટલે શું એમ પૂછાય તો તમારે લખવાનું છે જમીનનું ધોવાણ અટકાવવું, જમીનની ગુણવત્તા જાળવી રાખવી તે। ભૂમિ સંરક્ષણ શા માટે જરૂરી છે? ભૂમિ સંરક્ષણ ન થાય તો પૂરની શક્યતાઓ વધી જાય છે, માટે ભૂમિ સંરક્ષણ જરૂરી છે। હવે ભૂમિ સંરક્ષણ જરૂરી હોય તો આપણને એના ઉપાયોની પણ ખ્યાલ હોવો જોઈએ। ભૂમિ સંરક્ષણના ઉપાયો લખો, આવો તમારો ટેક્સ્ટ્યુઅલ ક્વેશ્ચન પણ છે। ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો, એવો બે માર્કનો તમારી ટેક્સ્ટમાં પાછળ જે પ્રશ્નો આપેલા છે એમાં એક પ્રશ્ન પણ છે। હવે ભૂમિ સંરક્ષણના ઉપાયો વિચારો હોય, એટલે કે ભૂમિનું રક્ષણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? આપણે અગાઉના વિડીયોમાં વાત થઈ એમ જંગલોનું આચ્છાદન વૃક્ષોથી કરવું, એટલે કે જંગલોમાં વધુ ને વધુ વૃક્ષો વાવવા, આનાથી ઘણો ફાયદો થશે। એક તો પૃથ્વી પરનું પ્રદૂષણ ઘણું કંટ્રોલ થઈ શકે, નિયંત્રિત થઈ શકે, અને વધુ ને વધુ વૃક્ષો વાવવાથી વૃક્ષોના મૂળ સાથે જમીન ચોટેલી રહે એટલે એનું ધોવાણ અટકે અને એ આપણને વરસાદ લઈ આવવામાં પણ મદદ કરશે। એટલે ખાલી વૃક્ષો વાવવાથી પણ અનેક ઘણા ફાયદાઓ આપણને થતા હોય છે, એમાંનો એક ફાયદો ભૂમિ સંરક્ષણ, જંગલોનું આચ્છાદન વધુ ને વધુ વૃક્ષો વાવવાથી કરવું, એ આપણો પહેલો ઉપાય વિચારી છે। પછી બીજું, ભૂમિનું ધોવાણ વધુ ને વધુ ક્યાં થતું હોય? નદીના પ્રવાસ, તો નદીના બંને કાંઠે આપણે વધુ ને વધુ વૃક્ષો વાવીએ તો એ વૃક્ષોના મૂળ સાથે જમીન ચોટેલી રહેશે અને જમીનનું ધોવાણ અટકી શકશે, એટલે નદીની કોતરો અને પહાડો ઉપર પણ વૃક્ષારોપણ કરવું જોઈએ। આ કોઈ પર્વત છે તો અહીંયા વરસાદ પડે તો વરસાદ પડે અને અહીંયા કઈ વૃક્ષો જ ન હોય તો જમીનનું ધોવાણ વધે અને જમીન પાણીના પ્રવાહ સાથે વધારે રહી, પણ જો અહીંયા આપણે વધુ ને વધુ વૃક્ષો વાવીએ એટલે કે પહાડોની કોતરોમાં અને નદીની કોતરોમાં વધુ ને વધુ વૃક્ષો વાવીએ તો ભૂમિનું સંરક્ષણ થઈ શકે। આ આપણો પ્રથમ ઉપાય ગણી શકીએ। આપણે બીજો ઉપાય કરીએ છીએ નદીની કોતરો અને પહાડો પર વૃક્ષારોપણ કરવું જોઈએ। આપણે અગાઉના વિડીયોમાં વાત થઈ ત્રણ પ્રકારની જમીન હોય એના પાડોશી વિસ્તારમાં આપણે વધુ ને વધુ વૃક્ષો વાવવા જ જોઈએ, નહીંતર શું થશે? સૂકા પવનો ફૂંકાય ત્યારે રણની રેતીની જમીન હવા સાથે એક જગ્યાથી બીજી જગ્યાએ સતત સ્થળાંતરિત થતી રહી, અને રેતાળ જમીન જ્યારે સ્થળાંતરિત થતી હોય એટલે જ્યાં એક સ્થળથી બીજે સ્થળે જતી હોય તો એ જ્યાં જતી હોય ત્યાં પણ રણ વધારતી જતી હોય, એટલે કે રણનો વિસ્તાર વધુ ને વધુ થતો જાય।
આ રણ પ્રકારની જમીનને અટકાવવા માટે પણ ભૂમિનું સંરક્ષણ કરવા માટે પણ આપણે રણની નજીક વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ, જેથી એ ભૂમિનું સંરક્ષણ કરી શકાય અને રણ પ્રકારની જમીન આગળ વધતા અટકાવી શકાય. એટલે ભૂમિનું રક્ષણ થયું કહેવાય કે નહીં? પછી મોટી નદીઓના વહેણથી અન્ય સૂકી નદીઓ ભરી દે. આપણને 8-10 વર્ષનો ઇતિહાસ કોઈ નદીનો ખ્યાલ હોય કે આ નદીમાં દર વર્ષે આ સમયમાં આટલા સમયમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય અને એની બાજુના કોઈ વિસ્તારમાં નદી ઝડપથી સુકાઈ જતી હોય તો એવું બાંધકામ આડને આધારે કરવું જોઈએ કે મોટી નદીનું પાણી નાની નદીમાં અથવા સુકાઈ ગયેલી નદીમાં જાય. એનાથી ફાયદો શું થશે? એ નાની નદીના તળ ઊંચાવશે અને એમાં પણ એના આજુબાજુના વિસ્તારમાં પણ ખેતી કરી શકે. એટલે કે મોટી નદીનો પ્રવાહ અન્ય સૂકી નદીઓમાં વાળવાથી પણ જમીનનું ધોવાણ અટકી. હવે આવું ન કરીએ તો શું થાય? મોટી નદીના વહેણને આપણે જે ડાયવર્ટ ન કરીએ તો શું થાય? પૂર જેવી સ્થિતિનું નિર્માણ, અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય એટલે ભૂમિનું ધોવાણ થવાનું. આપણે ભણીએ છીએ શું? ભૂમિનું સંરક્ષણ કેમ કરવું? એટલે કે જમીનનું રક્ષણ કરવું હોય તો મોટી નદીના વહેણથી અન્ય નાની સૂકી નદીઓ ભરી દેવી જોઈએ. એ પણ એક ભૂમિ સંરક્ષણનો ઉપાય છે, જેને આપણે ત્રીજો ઉપાય કહીએ. ચોથો ભાઈ રણ પ્રકારની જમીનનો ત્રીજું આ અને છેલ્લું ચરણ ઉપર નિયંત્રણ. જે જમીનમાં ગાય ભેંસ અથવા અન્ય કોઈ ઢોર ચરતા હોય તો એની ચરણ પ્રક્રિયા ઉપર પણ નિયંત્રણ રાખવું જોઈએ, જેથી એ જમીન સાવ વેરાન ન બની જાય અને એનું ધોવાણ ન થાય. એટલે કે ચરણની પ્રવૃત્તિ પર પણ નિયંત્રણ કરવું જોઈએ. આ એનો પાંચમો ઉપાય આપણે વિચારી શકીએ. આ તમારો એક પાઠ્યપુસ્તકના એક પ્રશ્નનો જવાબ તૈયાર થયો એવું લાગે છે. ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો, આવો પ્રશ્ન છે. ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા લખશું, ભૂમિ સંરક્ષણ ન કરીએ તો શું થાય લખશું, અને પછી એના ઉપાયો એક પછી એક પાંચેય ઉપાયોની ચર્ચા આપણે કરશું. અહીંયા મિત્રો તમારા પ્રકરણ 8 3 વિડીયો પોસ્ટ છે, આ ત્રીજો છે, અને 3 વિડીયોમાં પ્રકરણ 8 આપણે આખું સમજ્યા છે. આના વિશે જરૂર લાગશે તો હું એક પ્રશ્ન જવાબ વિશે થોડું તમને આગળના વિડીયોમાં એટલે હવે પછીના વિડીયોમાં કહીશ, અને પછી કોઈ નવો પાઠ શરૂ કરશું.